વિજ્ઞાનના અગત્યના પ્રશ્નોની સિરીઝ ભાગ નંબર 3 લઈને ફરી એક વખત હું મેહુલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે ભાગ નંબર 3 માં કેવા પ્રશ્નો આવે છે અને કેવા જવાબ મળે છે એને ડિસ્કશન કરીએ। તો આપણો પહેલો પ્રશ્ન છે, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ક્યાં આવેલું છે? મુંબઈ, હરિકોટા, ચેન્નઈ કે કલ્પકમ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કલ્પકમ। આગળ જોઈએ, મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં કેટલો મોટો છે? 41 મિનિટ, 12 મિનિટ, 14 મિનિટ કે 21 મિનિટ? તો સાચો જવાબ છે 41 મિનિટ। હથોડી, એરણ અને પેંગડું શરીરના કયા ભાગના હાડકાં છે? હાથ, પગ, કાન કે નાક? તો સાચો જવાબ છે કાનની અંદર આવેલા છે। રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે? લક્સ, ક્યુરી, ડાઇન કે ન્યૂટન? તો સાચો જવાબ છે ક્યુરી, ઓપ્શન બી। આગળ જોઈએ, અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? મૂળથુથુ, કોસ્ટિક સોડા, એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ કે ઝીંક ફોસ્ફેટ? તો સાચો જવાબ છે ઓપ્શન સી, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ। શરીરમાં સાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઓપ્શન છે આપણા આયોડિન, રક્તકણ, ઇન્સ્યુલિન કે એક પણ નહીં? તો ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય છે। કોષ કેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? રંગસૂત્ર, ગોલગીકાય, રિબોઝોમ કે કણાપસૂત્ર? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, રંગસૂત્ર એ કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે। આગળ જોઈએ, માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે? 1,00,000 નેનોમીટર, 10,000 નેનોમીટર, 100 નેનોમીટર કે 1,000 નેનોમીટર? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 10,000 નેનોમીટર જે આપણી આંખની જોવાની ક્ષમતા છે। વૈજ્ઞાનિક તુલા અને ચરણી સિક્કા બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? લિમોનાઇટ, બ્રાસ, મેગ્નેલિયમ કે સ્ટીલ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મેગ્નેલિયમ જે ચલણી સિક્કા બનાવવા માટે વપરાય છે। એડવર્ડ જેનરે કયા રોગની રસીની શોધ કરી હતી? પોલિયો, શીતળા, ડિપ્થેરિયા કે ક્ષય? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, શીતળા જે એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે એના રસીની શોધ કરી હતી। આગળ જોઈએ, કીમોથેરાપી કયા રોગની સારવારમાં થાય છે? તો કીમોથેરાપી ડાયાબિટીસ, કેન્સર, ક્ષય કે ધનુર? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કેન્સર માટે થાય છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 જુલાઈ, 1 જાન્યુઆરી, 28 ફેબ્રુઆરી કે 20 ડિસેમ્બર? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 28 ફેબ્રુઆરી જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। બ્લેક હોલ સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો? આપણો ઓપ્શન છે ચંદ્રશેખર, આર્યભટ્ટ, લુઈસ કે વોટરમેન? તો સાચો જવાબ છે ચંદ્રશેખર, ઓપ્શન એ। આગળ જોઈએ, લોહીના દબાણના નિયંત્રણ સાથે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડાયેલી છે? આપણો ઓપ્શન છે એડ્રીનલિન, પિચ્યુટરી, થાઇરોઇડ કે લંબમજ્જા? તો આપણો સાચો જવાબ છે એડ્રીનલિન જે લોહીના દબાણના નિયંત્રણ સાથે સંકળાયેલી છે। આગળ જોઈએ, માનવ કાન દ્વારા શ્રાવ્ય ધ્વનિ તરંગોની લઘુત્તમ આવૃત્તિ સીમા કેટલી છે? 10 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ કે 200 હર્ટ્ઝ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 20 હર્ટ્ઝ જે મનુષ્યના કાનની શ્રાવ્ય એવી લઘુત્તમ આવૃત્તિ સીમા છે। આવર્ત કોષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? ડોબ્રેનરે, મેન્ડેલિફે, ડાલ્ટને કે ન્યુલેન્ડે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, મેન્ડેલિફે આવર્ત કોષ્ટકનો નિયમ આપ્યો। બીસીજીની રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? અછબડા, ક્ષય, ઓરી કે ટાઇફોઇડ? તો બીસીજીની રસી છે એ ઓપ્શન બી, ક્ષય માટે રક્ષણ આપે છે।
સિનેબાર કઈ ધાતુની કાચી ધાતુ છે? પારો, એલ્યુમિનિયમ, બોક્સાઇડ કે લોખંડ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પારો એ સિનેબારની કાચી ધાતુ કહેવાય. પવનનો વેગ જાણવા માટે કયું મીટર વપરાય છે? સુડોમીટર, એનિમોમીટર, સ્પીડોમીટર કે ઓલ્ટીમીટર? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, એનિમોમીટર, જે પવનનો વેગ જાણવા માટે વપરાય છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન છે, ડોલોમાઇટ કઈ ધાતુની ખનિજ છે? કોપર, આયર્ન, સિલ્વર કે કેલ્શિયમ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, કેલ્શિયમ એ ડોલોમાઇટની કાચી ધાતુ એક ખનિજ છે. તો બસ આજના વિડીયો લેક્ચરમાં આટલે સુધી. ફરી આગળની સિરીઝમાં આપણે બીજા પ્રશ્નો લઈને ફરીથી મળીશું. થેન્ક યુ.